કલમને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે 21 જૂન શુક્રવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. આજે વિશ્વભરમાં વિશ્વ યોગ દિન ઉજવાયો હતો. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાંચીમાં યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે 40,000 લોકો સાથે 45 મિનિટ સુધી યોગાસનો કર્યા હતા. હાલારના સાંસદ પૂનમબેન માડમે દિલ્હીમાં સંસદ પરિસરમાં યોગ દિનની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં યોગ પરિષદ બોર્ડની રચનાની ઘોષણા કરી હતી. જામનગરમાં તળાવની પાળે તંત્ર દ્વારા યોગ કાર્યક્રમ યોજાયો હતો. કેબિનેટ મંત્રી RC ફળદુ, કલેક્ટર રવિશંકર, મેયર હસમુખભાઈ જેઠવા, SP શરદ સિંઘલ વગેરે પદાધિકારીઓ જોડાયા હતા. ગઈકાલે ગુજરાતના સિદ્ધપુરમાં 20 મિનિટમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. ઉપરાંત રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. વાયુ વાવાઝોડું વિખેરાઈ જતાં મોન્સૂન સિસ્ટમને નુકસાન થયું નથી. હવામાન ખાતાએ 24 અને 25 જૂનથી રાજ્યમાં ચોમાસું બેસી જવાની આગાહી કરી છે. આજે દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં દરેક રાજ્યના નાણામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના નાણામંત્રી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ બેઠકમાં ભાગ લીધો હતો. ગુજરાતમાં દારૂબંધી છે, જેને કારણે રાજ્યને એક્સાઇઝ અને અન્ય ટેક્સ ઓછો મળે છે. અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતને ટેક્સની આવકમાં નુકસાન થાય છે. આ નુકસાન કેન્દ્ર ભરપાઈ કરે તેવી માંગ નીતિન પટેલે કરી હતી. ઉપરાંત તેમણે પાણી વિતરણ, શિક્ષણ, પેન્શન યોજનાઓ વગેરે ક્ષેત્ર માટે કેન્દ્ર પાસે વધુ ગ્રાન્ટની માગણી કરી હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઔદ્યોગિક વિકાસ માટે અગત્યની ઘોષણા કરી છે. તેમણે ખાણ ખનિજ સેક્ટરને ઉદ્યોગનો દરજ્જો આપવાની ઘોષણા કરી છે. આ નિર્ણયથી માઇનિંગ સેક્ટર તથા સંલગ્ન ઉદ્યોગોને ફાયદો થશે. માઇનિંગ માટે જરૂરી લીગલ પ્રોસિજર સરળ બનશે. દેવભૂમિ દ્વારકામાં 5 કરોડના ખર્ચે નવું સર્કિટ હાઉસ નિર્માણ કરવામાં આવ્યું છે. આવતીકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નવનિર્મિત સર્કિટ હાઉસનું લોકાર્પણ કરશે. આ પ્રસંગે રાજ્યના પ્રવાસન મંત્રી જવાહર ચાવડા સહિતના અગ્રણીઓ હાજર રહેશે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.